डॉक्टर बाबा साहेब अम्बेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। भारत जारे स्वतंत्र थयो त्यारे तेने एक भारत संघ बनावानुं बहु मोटुं अने कपरुं कार्य हतुं। भारत संघमां बधा राज्यों एक पछी एक जोड़ाया, पर जूनागढ़, हैदराबाद अने काश्मीर आ त्रणेयनो आखो केस अलग हतो। आपणे ज्यारे गुजरातना जूनागढ़नी वात करीए त्यारे भारतनी स्वतंत्रता समय बाबी शासकोना वर्चस्व हेठळ हतुं। आ वखते कई रीते, कई प्रक्रियाओ द्वारा, कई मूवमेंटथी आरजी हकूमत तरीके जेने आपणे ओळखीए छीए એનાથી જૂનાગઢ ભારત સંઘમાં જોડાયું એ આજે આપણે જાણવાનું છે। આપણી સાથે વિષય નિષ્ણાત તરીકે હાજર છે સ્ટુડિયોમાં ડૉક્ટર કલ્પાબેન માણિક। કલ્પા મેડમ, હું આપનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વતી સ્વાગત કરું છું। નમસ્તે। નમસ્તે કલ્પાબેન। કલ્પાબેનના મુખ્ય વિષયો છે વિશ્વ ઇતિહાસ, મહિલાઓ અને શિક્ષણ તથા પ્રાદેશિક ઇતિહાસ જેવા વિષયો ઉપર એમનું સખત સંશોધન ચાલુ છે। કલ્પાબેન, આપણે આજે આરઝી હકુમત વિશે વાત કરવાના છીએ। શરૂઆતમાં તો આપ મને જણાવો કે ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે માત્ર ત્રણ રાજ્યો ભારત સંઘમાં ન જોડાયા, જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર, તો શા માટે જૂનાગઢ ન જોડાયો? કૃતિબેન, સૌરાષ્ટ્રનો પ્રદેશ છે ને એ દેશી રાજ્યોનો 222 દેશી રજવાડાઓનો પ્રદેશ છે અને એમાં એ 222 દેશી રજવાડાઓમાં સૌથી મોટું અને મહત્ત્વનું જો કોઈ રાજ્ય હોય તો એ જૂનાગઢનું રાજ્ય હતું। હવે જ્યારે 1947 15 ઓગસ્ટે જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે બહુ જ સ્વાભાવિક છે કે બધા જ જાણે છે કે ત્રણ રાજ્યો ન જોડે છે, તમે વાત કરી, એમાં સૌરાષ્ટ્ર પ્રદેશનું આ મોટું અને મહત્ત્વનું રાજ્ય ન જોડાયું અને એણે એક ઇતિહાસ સર્જ્યો। એમાં જૂનાગઢની તમે જુઓ ને તો 82% વસ્તી તો એ હિન્દુ હતી, પરંતુ જૂનાગઢની જમિયત જેવી એક તો કોમી સંસ્થાઓ હતી, પછી નવાબના બેગમ હતા ભોપાલવાલા, એ ઉપરાંત બીજા સિંધી અમલદારોના જૂથના નેતા હતા એવા શાહનવાઝ ભુટ્ટો, આ બધાની પ્રેરણાથી એક જેને કહેવાય ને એના પ્રભાવ હેઠળ એ સમયના જૂનાગઢના નવાબ હતા મહાબત ખાન ત્રીજા, અને એ નવાબ મહાબત ખાન ત્રીજા આ બધાના પ્રભાવ હેઠળ આવી અને એણે એવું નક્કી કર્યું કે મારે જૂનાગઢ રાજ્યને ભારત સાથે નથી જોડવું પરંતુ પાકિસ્તાન સાથે જોડવું છે। પાકિસ્તાન સાથે એમણે જોડીને એક બહુ જ મોટો ઇતિહાસ સર્જ્યો, પરંતુ એની અસર તો એટલી બધી જૂનાગઢ રાજ્યની પ્રજા ઉપર તો થઈ પણ સાથે સાથે અન્ય ભારતના બધા જ દેશી રજવાડાઓ, દેશી ભારતના બધા જ લોકો ઉપર પણ એની એટલી બધી અસર ગંભીર થઈ કે જેથી કરીને એના વિશે ગંભીર વિચારણા કરવા માટે બધા આગેવાનો અને કાર્યકરો એ આગળ આવ્યા હતા। એટલે એક બહુ જ મોટું અને મહત્ત્વની કામગીરી કહી શકાય કે જેના કારણે જૂનાગઢના આ પ્રશ્નને હવે આગળ કઈ રીતે વધારવો એના માટે આગેવાનો અને કાર્યકરો એ સતત ભારત સરકાર સાથે સંપર્કમાં આવ્યા હતા। અચ્છા કલ્પાબેન, મારી થોડીક ઉત્સુકતા છે આરઝી હકુમત વિશે જાણવાની, આરઝી હકુમત એટલે શું? આરઝી એટલે એમ કહેવામાં આવે છે કે આરઝી એટલે સમાનાંતર સરકાર, આરઝી એટલે સમાનાંતર અને હકુમત એટલે સરકાર। તો સૌથી પહેલાં તો આરઝી હકુમતની સ્થાપના કરવા માટે આપણે જેમ કે જોઈએ છીએ કે જ્યારે આપણી સ્વતંત્રતા ચળવળ ચાલતી હતી એ સમયે સુભાષચંદ્ર બોઝનું જે એક કાર્ય હતું આઝાદ હિન્દ ફોજનું, એ આઝાદ હિન્દ સરકારમાંથી પ્રેરણા એ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ લીધી અને એમણે પણ નક્કી કર્યું કે આપણે પણ એક સરસ મજાનું એવું સંઘ બનાવીએ અને એના માટે એણે નામ આપ્યું કે જૂનાગઢની આરઝી હકુમત, એટલે સમાનાંતર સરકાર એ આપણે સ્થાપવી છે, અને એના માટે એમણે સરદાર પટેલના છુપા આશીર્વાદ મેળવ્યા હતા અને આ આરઝી હકુમતની સ્થાપના થઈ 25 સપ્ટેમ્બર 1947 રોજ। આ સ્થાપના મુંબઈમાં કરવામાં આવી હતી આરઝી હકુમતની 25 સપ્ટેમ્બર 1947 રોજ, અને ત્યારે
તેને જૂનાગઢ રાજ્યના લોકોને જ આ આરઝી હકુમતની અંદર લેવાના હતા, એટલે એમાં મોટા ભાગે ગાંધીજીના ભત્રીજા અને એ સમયના કુતિયાણાના બારખલીદાર અને વંદે માતરમના નીડર તંત્રી એવા સામરદાસ ગાંધીને એમના અને ગાંધીજીના ભત્રીજા થતા હતા એટલે એમને એમાં નિમવામાં આવ્યા હતા. એટલે એ પણ એક બહુ મોટી વાત હતી. અને બીજી એની સાથે સાથે ઘણા બધા નેતાઓ જે જોડાયા જેમાંના હતા ભવાની શંકર ઓઝા હતા, દુર્લભજીભાઈ ખેતાણી હતા, મણીલાલ દોશી, નરેન્દ્રભાઈ નથવાણી, સુરગભાઈ વરુ, અને પછીથી મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ એમાં કામ કરતું હતું, અને એવા પુષ્પાબેન મહેતાને પણ પછીથી આરઝી હકુમતના પ્રધાન એ બનાવવામાં આવ્યા હતા. આ આરઝી હકુમતના પ્રધાનમંડળની સ્થાપના થઈ 25 સપ્ટેમ્બરે અને બરાબર એના ત્રીજા દિવસે 28 સપ્ટેમ્બરે મુંબઈથી આ આખું પ્રધાન મંડળ જે નીમવામાં આવ્યું હતું જૂનાગઢની આરઝી હકુમતનું, એ બધા જ એકીસાથે રાજકોટ આવવા તરફ રવાના થયા. જેવા આ બધા આ નેતાઓ અને કોંગ્રેસી કાર્યકરોને બધા રાજકોટમાં દાખલ થયા કે ઉમળકાભેર બધા એમનું સ્વાગત કર્યું અને તરત જ એને એના કામગીરી શરૂ કરી દીધી હતી, જેમાં અત્યારે રાજકોટની અંદર જે સર્કિટ હાઉસ તરીકે સરદાર બાગ તરીકે જે ઓળખાય છે એનો સૌથી પહેલાં આ લોકોએ આરઝી હકુમતે એમના ઉપર કબજો પોતાનો મેળવી લીધો અને ત્યાં કબજો પોતાનો મેળવ્યા પછી તરત જ એમણે વિજયના શ્રી ગણેશ અહીંથી શરૂ કર્યા હતા. એટલે રાજકોટના સરદાર બાગને જેને જૂનાગઢ હાઉસ તરીકે એ લોકો ઓળખે છે એ રીતે એને ત્યાંથી પોતાના ક્રાંતિના શ્રી ગણેશ કર્યા હતા. અહીંયાના આ જે નેતાઓ હતા એમણે એક નક્કી કર્યું હતું કે આપણે જૂનાગઢને મુક્ત કરાવવા માટે બહુ જ ઝડપથી પગલાં લેવા છે. ભારત સરકારની જે નીતિ છે થોભો અને રાજુઓની એ નીતિમાં આપણે નથી ચાલવું, પરંતુ આપણે તો બહુ જ ઝડપથી આગળ વધવું છે, અને એટલા માટે એ લોકોએ આરઝી હકુમતની આ રચનાને આગળ વધારતા જતા હતા. કલ્પાબેન, આપણે જોયું કે અહીંયા થોડો નીતિ ભેદ જણાય છે ભારત સરકારનો અને આરઝી હકુમતનો, તો આપણે કહી શકીએ આરઝી હકુમતને કેવી રીતે સફળતા મળી? આરઝી હકુમતને ભારત સરકારનો આમ જોઈએ તો પરોક્ષ ટેકો હતો. એટલે જેને કહેવાય ને કે છુપા આશીર્વાદ સરદાર પટેલ એટલા માટે આપ્યા હતા કે હું તમારી સાથે છું, પણ હું દેખાડતો નથી કે ભાઈ હું જૂનાગઢની આરઝી હકુમતની સાથે છું. એટલે એના માટે એ લોકોએ એને સફળ બનાવવા માટે ત્રિપાખીઓ જંગ શરૂ કર્યો હતો, અને એ ત્રિપાખીયા જંગમાં એને 3 મોરચા બનાવ્યા હતા. એક આર્થિક મોરચો, એક પ્રચાર મોરચો, અને ત્રીજો મોરચો હતો એ હતો સશસ્ત્ર મોરચો. હવે આ સશસ્ત્ર મોરચાની સાથે સાથે એમાં પહેલો જે મોરચો હતો એ હતો આર્થિક મોરચો. હવે આ આર્થિક મોરચાની અંદર અહિંસક બહિષ્કારનો કાર્યક્રમ એમણે શરૂ કર્યો હતો, અને એ કાર્યક્રમ ખૂબ જ અસરકારક અને વ્યાપક બને એના માટે એ કાર્યકરોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી, જેમાં એના પુષ્પાબેન મહેતાએ આ આર્થિક બહિષ્કાર ખાતાને એમને પ્રધાન બનાવવામાં આવ્યા હતા, અને એના મંત્રી તરીકે બાલકૃષ્ણભાઈ શુક્લને નીમવામાં આવ્યા હતા. કલકત્તા, મુંબઈ, કોચીન, મદ્રાસ, મલબાર અને અનેક દેશી જે રાજ્યો હતા એ મોટા ભાગના શહેરોમાં પણ જૂનાગઢની બહિષ્કાર સમિતિઓ કે આર્થિક મોરચો જઈ અને તેમને બધા એ બહિષ્કાર કરે એવા પ્રકારની સમિતિઓ રચવામાં આવી, અને ભારત સરકારે પણ 1 ઓક્ટોબર 1947થી જૂનાગઢ રાજ્યને કોલસો આપવાનું બંધ કરી દીધું. એટલે બહુ સ્વાભાવિક છે કે એની અસર એ ઉદ્યોગ ધંધા ઉપર પણ પડે. આ બધી પરિસ્થિતિ થઈ કે જેથી કરીને આરઝી હકુમતના કાર્યકરો અને એના કાર્યો પર ઘણી બધી ગંભીર અસર થવા લાગી હતી, અને એ લોકોને પ્રોત્સાહન મળવા લાગ્યું હતું. વેપારી સંસ્થાઓ, એની સાથે રિલેટેડ જે બધા એની વ્યક્તિઓ હતા એ બધાએ પણ એમને પ્રત્યક્ષ સહકાર આપવાનું શરૂ કર્યું હતું. એટલે આ એક મોરચો હતો જે હતો આર્થિક પાસાનો. બીજો મોરચો શરૂ થયો એ હતો પ્રચાર મોરચો, અને એ પ્રચાર મોરચો એ એવો હતો કે જેમાં છાપાઓ અને રેડિયો જેવા બે મહત્ત્વના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો, અને એ બે સાધનો દ્વારા સૌથી પહેલાં તો સ્થાનિક લેવલે તો છપાય સ્વાભાવિક હતું, પરંતુ આ કાર્યની નોંધ, કૃતિબેન મારે અહીંયા બહુ જ એ કહેવું પડે કે આ કાર્યની નોંધ એ વિદેશના છાપાઓની અંદર પણ પડી હતી.
જેમાં એવા બધા છાપાઓ હતા, દાખલા તરીકે ન્યૂયોર્ક ટાઈમ્સ હતું, માન્ચેસ્ટર ગાર્ડિયન હતું, ન્યૂ રિપબ્લિક હતું, આ જે બધા પરદેશી છાપાઓ હતા એમણે પણ એના અંગે ખૂબ જ નોંધ લઈ અને તંત્રી લેખોની અંદર આ જૂનાગઢની આરજી હકુમત વિશે ચર્ચાપત્રો લખાયા હતા. અને તે સમયના ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસના તત્કાલીન સમયના જે પ્રમુખ હતા પ્રોફેસર હબીબ, એ હબીબે પણ એ આરજી હકુમતને જૂનાગઢની કાયદેસરની સરકાર તરીકે જાહેર કરી અને એને સમર્થન આપ્યું હતું, એટલે એ પણ એમને એક ટેકો આપનારું બહુ જ મોટું પરિબળ બન્યું હતું. આ બધી પરિસ્થિતિ ઊભી થઈ અને વિજયાદશમી એટલે કે 24 ઓક્ટોબરના દશેરાનો દિવસ હતો અને ત્યારથી આરજી હકુમતે આઝાદ જૂનાગઢ રેડિયો અથવા એને સૌરાષ્ટ્ર રેડિયો એવું નામ આપવામાં આવ્યું હતું અને એ રેડિયો સ્ટેશન ચલાવવાનું શરૂ કર્યું હતું, જેની અંદર આરજી હકુમતને લગતા ભાષણો, જૂનાગઢ રાજ્યને લગતી બાબતો એ રજૂ કરવામાં આવતી. દરરોજ રાત્રે 1 કલાક 9 થી 10 દરમિયાન 24.29 મીટર્સ ઉપર તે રેડિયો પ્રસારણ થતું હતું અને જેમાં જૂનાગઢની આરજી હકુમતને રિલેટેડ જ વાત રજૂ કરવામાં આવતી હતી. એટલે આ પ્રચાર મોરચો થયો કે જેમાં રેડિયો છાપાઓ દ્વારા એમને એ લોકો સુધી પહોંચાડવાની કામગીરી શરૂ થઈ હતી. ત્રીજો મોરચો જે શરૂ થયો એ હતો સશસ્ત્ર ક્રાંતિનો, અને એ સશસ્ત્ર મોરચો એવો હતો કે જેમાં જૂનાગઢને સ્વતંત્ર કરવા માટે જે સેનાની રચના કરેલી એ સેના લોકસેના અને મુક્તિ ફોજ તરીકે ઓળખાવા લાગી હતી. એટલે મુક્તિ ફોજ અને લોકસેના, અને આ લોકસેનાના પાછા નેતા તરીકે ભારત સરકારે રતુભાઈ અદાણીને નિમવામાં આવ્યા હતા. સોરી, ભારત સરકારે તો નહોતા નિમ્યા, પણ લોકોએ બધાએ નક્કી કરી અને એમના લોકસેનાના નેતા તરીકે એ રતુભાઈ અદાણીને એમાં એના નેતા તરીકે મૂક્યા હતા. એ ઉપરાંત માર્કંડભાઈ દેસાઈને પણ એમના નિયામક તરીકે મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગોકુળભાઈ ગગલાણી એ પણ એમને એક સારી રીતે ત્યાં સહાયક તરીકે ફરજ બજાવતા હતા. દુર્લભજીભાઈ નાગરેચા એમણે પણ એક સરસ મજાની નિષ્ણાત તરીકેની સેવાઓ આપી હતી. આ બધી સશસ્ત્ર ક્રાંતિની પ્રક્રિયા શરૂ થઈ હતી. સશસ્ત્ર મોરચો સંભાળનારા નેતાઓ પણ એમને પ્રાપ્ત થયા હતા. 30 સપ્ટેમ્બર 1947ના રોજ રાજકોટમાં જે જૂનાગઢ હાઉસ એમણે કબજે કર્યું હતું, એ કબજે કર્યા પછીના 25મા દિવસે એટલે કે બરાબર 24 ઓક્ટોબર 1947ને વિજયાદશમીના દિવસે આરજી હકુમતની સેનાએ જૂનાગઢ રાજ્યના ટાપુ સમાન ગણાતા અમરાપર ગામ, કે જે બહુ જ એનું મોટું ગામ હતું, એ અમરાપર અને એની સાથે જોડાયેલા બીજા 10 ગામ મળીને કુલ 11 ગામનો કબજો એમણે લીધો હતો. આ 11 ગામનો જેમણે કબજો લીધો કે તરત જ બીજે દિવસે દશેરાને બીજે દિવસે પાછી ઈદ હતી, એટલે તરત બીજે દિવસે 25 ઓક્ટોબરે એ બીજા 10 ગામ ઉપર પણ આ સશસ્ત્ર મોરચાએ એને 10 ગામ ભેળવી દીધા, એટલે બીજા ફરી પાછા ગામો એમની સાથે ભેળવી દીધા. આની અસર જૂનાગઢના નવાબ ઉપર એટલી બધી ગંભીર થઈ કે સૌથી પહેલાં તો જે આગલા દિવસના 11 ગામો ભળી ગયા એના ઉપર એમને મોરચો પોતાનો સંભાળી લીધો અને એમનો કબજો જમાવી દીધો, કે તરત જ સાંજે નવાબે નક્કી કર્યું કે હવે અહીંયા, એટલે એણે બાનું એવું બતાવ્યું કે હું હવાફેર કરવા જાઉં છું, એટલે પોતાના કુટુંબને લઈ અને કેશોદથી જ સાંજે એ રવાના થયા વિમાન માર્ગે અને કરાંચી તરફ જતા રહ્યા. આ બધી એની અસર એ કેવી થાય છે કે પ્રજાની પાસે એ એક જે શક્તિ છે એની તાકાતનો પરચો એ અહીંયા જોવા મળતો હતો. એટલે દશેરાની સાંજે એ કેશોદથી વિમાન માર્ગે કરાંચી જતા રહ્યા નવાબ, અને બીજે દિવસે ઈદ હતી એટલે 25 ઓક્ટોબર 1947ના રોજ એ પણ લોકસેનાએ બીજા 10 ગામ કબજે કર્યા અને એમની સાથે ભેળવી દીધા. એટલે એમ કહેવામાં આવે છે કે જ્યારે આરજી હકુમતની સ્થાપનાથી શરૂ કરી અને દશેરાથી શરૂ કરો જુઓ તો તમે, તો દિવાળી સુધીમાં લગભગ એ મોટા ભાગના 18 ગામ અને બીજા આમ બધા મળીને જુઓ તો 106 ગામ જૂનાગઢ રાજ્યના એમણે એ કબજે કરી લીધા હતા. એટલે આમ લોકસેનાના એક ધારા વિજયોને કારણે નાહિંમત થયેલા, પાકિસ્તાનની મદદ પણ ન મળી અને છેલ્લે લાચાર બની જઈ અને જૂનાગઢે એ અંતે ભારત સરકારની શરણાગતિ સ્વીકારી.
જૂનાગઢ આરજી હકુમતની ન સ્વીકારી. એટલે કહેવાનો મતલબ એ છે કે જો જૂનાગઢ આરજી હકુમતની એમણે શરણાગતિ સ્વીકારી હોત કૃતિબેન, તો એ કદાચ જૂનાગઢની આરજી હકુમતને થોડીક એ મોટિવેશન મળ્યું હોત. પણ તેમ છતાં એ ભારત સરકાર સાથે એણે શરણાગતિ સ્વીકારી. ભારત સરકારે કીધું કે કોઈ બિનશરતી શરણાગતિ, કોઈ શરત નહીં, બિનશરતી શરણાગતિ એમણે સ્વીકારી. અને અંતમાં એમ કહેવામાં આવે છે કે જૂનાગઢની આ પ્રજાનો જ નહીં પરંતુ સમસ્ત કાઠિયાવાડની પ્રજાનો આ તો વિજય હતો અને આ તેમની મુક્તિનો એક સંદેશ હતો. અને એટલા માટે આ એક ધર્મયુદ્ધ હતું. ધર્મયુદ્ધ એટલા માટે એને કહેવામાં આવે છે કૃતિબેન કે નવાબ એ પ્રજાની સર્વોપરિતા, પ્રજાનો હંમેશા પ્રજાને એક ધર્મમાં એક એમનું એક પોતાની લાગણી જોડાયેલી હોય એટલે એ ધર્મ એ ચૂકી ગયા હતા નવાબ પ્રજાનો એ ધર્મ જાળવવાનો. એટલે એમ કહેવામાં આવે છે કે તેમને નવાબને તેમની પ્રજા માટેની ફરજનું ભાન કરાવવા માટેનું પણ એક આ ધર્મયુદ્ધ હતું એવું પણ એની સાથે કહી શકાય છે. મેડમ, અહીંયા બે મુદ્દાઓ આજે મને લાગે છે કે 1947 હોય કે 2014 લોકમત ઊભો કરવામાં અને લોકમત ઘડવામાં સફળ નેતૃત્વ અને પ્રચાર માધ્યમો ત્યારે પણ કામ ખરેખર કરતા જતા. કલ્વાબેન, એક મને યાદ આવે છે કનૈયાલાલ મુનશી, એમણે કહેલું છે આરજી હકુમત વિશે, એ વિશે જણાવો. કનૈયાલાલ મુનશીએ તો કૃતિબેન ખરેખર તમારું એટલે વાંચન છે, મને લાગે છે કે આરજી હકુમત વિશે કનૈયાલાલ મુનશીએ એવું કહ્યું કે આ તો એક જૂનાગઢની પ્રજાની મુક્તિ ગાથા છે અને આરજી હકુમતના સભ્યોની કીર્તિ ગાથા છે. એટલે એક બાજુથી લોકોએ મુક્ત થઈ અને એક શાંતિનો શ્વાસ લીધો અને બીજી તરફ જે કાર્યકરોએ જે કંઈ કામ કર્યું છે એમને એક કીર્તિ મળી, એક યશ મળ્યો, એટલે એમની કીર્તિ ગાથા છે. એટલે મુક્તિ ગાથા અને કીર્તિ ગાથા. એટલે ખરેખર આમ જુઓ ને તો આ અને એ સમયના જે કોંગ્રેસના પ્રમુખ હતા આચાર્ય કૃપલાણી, એમણે તો એને એક ક્રાંતિકારી સરકાર કહી છે અને એની સાથે ભારતના સમકાલીન ઇતિહાસની એક પ્રાણવાન યશગાથા પણ જોડાયેલી છે એવું. અને એમ કહેવામાં આવે છે કે ઇતિહાસના પાના ઉપર પ્રજાયુદ્ધોના ઇતિહાસનું જો એક વિશિષ્ટ કોઈ પાનું અથવા એ કોઈ સોપાન ઉમેરવું હોય તો એમાં આ જૂનાગઢની આરજી હકુમતના સોપાનને આપણે ઉમેરી શકીએ અને પ્રજાનો એ ખરેખર વિજય હતો એમ આપણે કહીને એને બિરદાવી પણ શકીએ છીએ. કલ્પાબેન, આજે આપે ભારતીય ઇતિહાસના એવા પાસા પર પ્રકાશ પાડ્યો છે કે જેમાં સંઘ, પ્રજાનો મત અને કઈ તરફ જવાનું છે એ વિશે આપણને ખ્યાલ આવ્યો. આરજી હકુમતનું એક પ્રકરણ ભારતમાં કાયમી છાપ છોડે જ છે અને આપણે જ્યારે અત્યારે નિર્ણયો લેતા હોઈએ કે જ્યારે રાજ્યો અલગ થતા હોય ત્યારે જરૂર આપણે ઇતિહાસ ઉપર એક નજર તો પાડવી જ જોઈએ. કલ્પાબેન, આપનો આભાર. નમસ્તે. નમસ્કાર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.